પીપીસવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના કન્યાદાન કરાય છે, તો આ વખતે ચુંદડી મહિયારની હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરીઓ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર છે. આ વર્ષે 300 દીકરીઓમાંથી 103 દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટા ભાઈ એવો કોઈ આશરો નથી. એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 4446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પીપીસવાણી પરિવાર આજ સુધી લગભગ 3000 જેટલી દીકરીઓનું કર્યાવર સાથે જ કન્યાદાન કરી ચૂક્યું છે. દીકરીને પોતીકું લાગે અને તેના લગ્ન વિશેના તમામ સપના પૂરા થાય તેવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવે છે. લાગણીશીલ અને કરુણામય આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ COVID-19માં સેવા આપનાર 52 સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સીએ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન થશે. સમૂહ લગ્ન અંગે યોજાનાર પત્રકાર પરિષદમાં પીપીસવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ જણાવ્યું હતું કે ચુંદડી મહિયારની લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજવી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવિડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે. પીપીસવાણી ગ્રુપ દ્વારા 2008થી ચાલુ રહેલી આ દીકરીઓના લગ્નની પ્રણાલી 2021માં ચુંદડી મહિયરની ના શીર્ષક નીચે 300 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. દર વખતે આપણે લગ્નોત્સવ કરીએ છીએ. ગયા વર્ષે COVID-19ની મહામારીના હિસાબે આપણે લગ્નોત્સવ નહોતા કરી શક્યા, ત્યારે આ વર્ષે ચુંદડી મહિયરનીમાં 300 હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મની, ચારે ધર્મની અને 47 અલગ અલગ જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન થનાર છે. આ લગ્નોત્સવ અમે એવી દીકરીઓ માટે કરીએ છીએ કે જે દીકરીને પિતાની છત્રછાયા નથી. આ તમામ દીકરીઓની પિતાની છત્રછાયા નથી. આમાંથી 103 દીકરીઓ તો એવી છે કે જેને માતાની છત્રછાયા, પિતાની છત્રછાયા અને ભાઈનો સહારો પણ નથી. ત્યારે આવી 103 દીકરીઓ સાથે 300 દીકરીઓના લગ્ન, જેમાં ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી, યુપીથી બે દીકરીઓ, હૈદરાબાદથી એક દીકરી અને દિલ્હીથી એક દીકરી જેમાં ભાગ લઈ રહી છે. અને આ તમામ દીકરીઓને એના પપ્પાએ જોયેલા સપનાઓ, એના પપ્પાએ જોયેલા અરમાનો, દીકરીએ જોયેલા સપનાઓને પૂરા કરવા માટે અમે મહેંદી રસમથી લઈને બ્યુટી પાર્લરથી લઈને દીકરીના લગ્ન પછી કુલુ મનાલીની 12 દિવસની ટૂર સાથેનું આયોજન કરીએ છીએ. અને એના ભાગરૂપે 4 તારીખે 2 સેશનમાં COVID-19ની મહામારીના હિસાબે અમે અમારા લગ્નોત્સવને 4 ભાગમાં ડિવાઇડેશન કરી દેવામાં આવ્યો છે. અને એના માટે 4 તારીખે સવારમાં એક સેશનમાં 65-70 દીકરીઓ, સાંજના સેશનમાં 65-70 દીકરીઓ, એવી જ રીતે 5 તારીખે પણ 2 સેશનની અંદર લગ્નોત્સવ યોજાશે. આ લગ્નોત્સવની અંદર ચારે ચાર પ્રોગ્રામની અંદર અલગ અલગ લોકો દીપ પ્રાગટ્ય કરશે અને અલગ લોકો અલગ અલગ રીતે અલગ અલગ સામાજિક સંસ્થાના પ્રમુખો, COVID-19માં જેમણે સેવામાં ભાગ આપ્યો એવા સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ, નાની બાળાઓ, 85 વર્ષથી મોટી ઉંમરના વડીલો અને ગંગા સ્વરૂપ બહેનો, એવી રીતે અલગ અલગ રીતે અમે મહેમાનોમાં આમંત્રિત કર્યા છે. આ પ્રોગ્રામની અંદર અમે કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી, લવજીભાઈ બાદશાહ, મંદરભાઈ સાસપરા, વસંતભાઈ ગજેરા, કેશુભાઈ ગોટી, કે જેમણે સમાજ માટે, સોસાયટી માટે, શિક્ષણ માટે, હોસ્પિટલો માટે કંઈને કંઈ ભોગ આપ્યો છે, કોઈને કોઈ ભાગ આપ્યો છે, તેવા લોકોના પણ સન્માન કરવામાં આવશે. આ લગ્નોત્સવની અંદર 47 સમાજ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તો ખરું જ, પણ હિન્દુઓમાં પણ અલગ અલગ રીતે કે જે પણ પ્રજાપતિ હોય, પટેલ હોય, કોળી હોય, દરબાર હોય, આયર હોય, બ્રાહ્મણ છે, સથવારા છે, સગર છે, જૈન છે, લગભગ 47 કોમ્યુનિટી થઈને બધી હોય છે. કે અમુક અમુક તો એવી કાસ્ટો હોય છે કે જેના કોઈ દિવસ આપણે નામ પણ સાંભળ્યા નથી હોતા, એવી એવી કાસ્ટની પણ દીકરીઓ આ સમારોહમાં જોડાશે. અખંડ ભારતની મુહિમ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજાવત્સલ રાજ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના વારસદાર અને ભાવનગર રાજ્યના યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી રાજમાતા સહપરિવાર સમારોહમાં હાજરી આપશે. બંને દિવસ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય, એક દિવસ 85 વર્ષથી વધુ ઉંમરના દાદા દાદી અને વિવિધ જપ સમાજના પ્રમુખ હસ્તે અને બીજા દિવસે વિધવા બહેનો અને નાની દીકરીઓના હસ્તે થશે. પ્રસંગે પધારેલ મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન કરાવાશે. જાણીતા લોક ગાયિકા યોગિતા પટેલ રચિત સમારોહનું થીમ સોંગ ચુંદડી મહિયરનીનું લોકાર્પણ થશે. સાથે જ એક શોર્ટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે.
માનવતા ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ચારે ધર્મની વિધિ મુજબ ચાર યુગલોના લગ્ન થવાના છે તેની નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.